भरूच जिल्लानी त्रण नगरपालिका नौ तालुका पंचायत तेमज जिल्ला पंचायतनी चूंटणीनी मतगणतरी अत्यंत उत्तेजनापूर्ण वातावरण अने चुस्त पोलीस बंदोबस्त वच्चे योजाई हती, जेमां भरूच नगरपालिकामां 2010 पुनरावर्तन थयुं होय। भाजपाए 31 बैठको कब्जे करी छे तो कोंग्रेसना फाळे आ वर्षे पण 12 बैठको ज आवी हती, जयारे एक अपक्ष उम्मेदवारे पण विजय प्राप्त कर्यो छे। भरूच नगरपालिकाना 11 वोर्डनी 44 बैठको माटेनी मतगणतरी जेपी कॉलेज खाते योजाई हती। प्रथम वोर्ड नंबर 1 अने त्यारबाद वोर्ड नंबर 2 नी मतगणतरी हाथ धराતા તેમાં કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર થતા પ્રારંભિક 8 બેઠક મળતા કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ વર્તાવા લાગ્યો હતો। રિઝલ્ટની સાથે શાનદાર વિજય વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પરંપરાગત જે જીત છે એ ચાલુ છે અને આ તકે ભરૂચ નગરપાલિકા અને વોર્ડ નંબર 1 ના તમામ કાર્યકરોનો આગેવાનોનો ને સાથે સાથે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોનો અમે આભાર માનીએ છીએ કે તમને પરંપરાગત રીતે બીજા તમની કે ત્રીજા તમની અમને ચાન્સ આપ્યો ને અમને અમારા વોર્ડમાં અમારા સેવા કરવાનો અમને મોકો મળ્યો અને અમારી પ્રજાને આ તકે અમે આભાર માનીએ છીએ કે જબરજસ્ત મતદાનથી કે જબરજસ્ત શાનદાર વિજય અમને આપેલો છે। રાબર માનનીય અહેમદ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે અમને ઉમેદવાર બનાવ્યા અને મારી તમામ વોર્ડ નંબર 2 ની તમામ પ્રજાને તમામ લોકોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે અમને ખોબા વોટ આપેલા છે। નગરપાલિકાના અંદર અમારા ચારે ચાર ઉમેદવારોનો પહેલીવાર પ્રવેશ થઈ રહ્યો છે। અમે વિશ્વાસ જગાવીએ છીએ લોકોને કે આવનારી નગરપાલિકાના અંદર તમને સુખાકારીના પ્રશ્નોની અમે વાચા આપીશું અને તમામ જે કંઈ પણ ખાસ કરીને ભરૂચ નગરપાલિકાનું જે વહીવટ શાસન રહ્યું છે છેલ્લા 28-25 વર્ષનું એ શાસનને અમે બધાને ખુલ્લે પાડીશું। આ બાદ ભાજપાના ગરસમા સોસાયટી વિસ્તારના વોર્ડ નંબર 3-4 અને 5ની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં અપેક્ષા મુજબ ભાજપાની પેનલ વિજેતા જાહેર થતા કોંગ્રેસની 8 બેઠક સામે ભાજપાની 12 બેઠક થઈ ગઈ હતી। આ વર્ષે પણ આ 5 વર્ષ અમે એમના માટે કટિબંધ રહીશું, જ્યારે પણ અમારા મતદારોને કાંઈ પણ કઈ બી વસ્તુની જરૂર હશે, કામની હશે, રોડ પાણી બધી વ્યવસ્થા માટે અમે કટિબંધ રહીશું। અમારી આખી પેનલ ભવ્ય વિજયથી ચૂંટીને આવેલા છે, ફરીથી બધાનો સૌનો હું અમારા મતદારોનો અને કાર્યકરોનો આભાર માનું। આ જીત અમારી નથી, આ પ્રજાની છે, અમારા કાર્યકરોની છે, અમારા મિત્રો જેને જાણે અજાણે અમને મદદ કરી છે તે લોકોની છે અને અમે સંપૂર્ણ વિશ્વાસથી કહીએ છીએ કે ભાઈ આવનારા 5 વર્ષમાં અમે વિકાસ માટે પ્રજા અને કાર્યકરોની વચ્ચે સહભાગી થઈશું, સંનિષ્ઠ પ્રયત્નો કરીશું અને એ માટે અમારી પ્રતિબદ્ધતા હશે નાના મોટા પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો પણ હશે, એ પ્રાણ પ્રશ્નો અથવા નાની સમસ્યાઓ કે મોટી સમસ્યાઓને હલ કરીને ભરૂચ શહેરની એક આગવી ઓળખ મારા જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર વધે એવા અમારા પ્રયત્નો રહેશે, અમારી એ બાબતની વચનબદ્ધતા પણ હશે। આ બાદ ભાજપાએ તેનો વિજય રથ સતત આગળ વધારતા વોર્ડ નંબર 6-7માં પણ પેનલ વિજય હાંસલ કર્યો હતો। વોર્ડ નંબર 6માં હરેકના કામ ખૂબ સારી રીતે કરીશું એવું અમે વચન આપીએ છીએ અને અમને એમની હાથે હર પલ ઊભા રહીશું એવી પણ એમને અમે બાહેધરી આપીએ છીએ। વોર્ડ નંબર 7ના જે પણ વિકાસના કામ હશે તે અમે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો હરેક વિકાસના કામ કરીને સૌને આભાર માનીશું। જો કે 8 નંબરના વોર્ડમાં ભાજપાની પેનલ તૂટી હતી અને 3 બેઠક ભાજપાને તો ભાજપામાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર મનહર પરમારે સૌથી વધુ મત 3,225 સાથે વિજય મેળવ્યો હતો। અમે પ્રજાનો ચુકાડો માથે રાખી ને આગળ જે વિકાસના કામો કરતા રહીશું અને આ ઇલેક્શન દરમિયાન જે પ્રજાએ અને વોર્ડ નંબર 8 ખાસ કરીને અમારા મિત્રો, પરિવારજનો અને આખા વિસ્તારના લોકોએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8ના ઉમેદવારો તરીકે સૌનો આભાર માનીએ છીએ। મારા મતદાર ભાઈઓ તથા બહેનોએ મને જે ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરીને મને જે જીતા લાવ્યા છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું 8 નંબરના દરેક કાર્યકરો માટે હું તત્પર રહીશ અને હું 8 નંબરના મતદારોને હું નિરાશ નહીં કરું એ હું આપ સાહેબને આશા આપું છું। વોર્ડ નંબર 9માં અને 10માં કંઈક ઉલટફેર થવાની આશંકાઓ પર પૂર્ણ વિરામ મુકાતું હોય તેમ વોર્ડ નંબર 9માં ભાજપાની અને વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ હતી। વોર્ડ નંબર 9માં સમગ્ર કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું, આવનારા દિવસોમાં જે નગરપાલિકામાં અધૂરા જે કામ હશે એ કામને અમે પૂરા કરીશું, ભારતીય જનતા પાર્ટી વિકાસમાં જ માને છે। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 10માં જંગી બહુમતીથી અમે 4 જણાની પેનલ જીતી ગયા છે, એ
વોર્ડ નંબર 10ના વર્કરો, આગેવાનો, જે બી ભાઈ બહેનો છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજ રીતે ભાજપાના ગઢસમા વોર્ડ નંબર 11માં પણ ભાજપાએ જાળવી રાખતા પેનલ વિજેતા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કામ સિવાય બીજી કોઈ વાત નથી કરી અને કોઈને નેગેટિવ પ્રચારમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાત કરી અને અવિરતપણે પ્રચારમાં લોકસંપર્કમાં બન્યા રહી અને આજે અમારો જે વિજય બન્યો છે ત્યારે તમામ બધાનો અંતઃકરણપૂર્વક ફરીથી આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અવિરતપણે અમે પાલન કરીશું અને આગળ ને આગળ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવનાર દિવસોમાં સારું કામ કરે તે પ્રમાણે અમે કામગીરી કરીશું. આમ નવા સીમાંકન બાદ પ્રથમવાર યોજાયેલ ભરૂચ નગરપાલિકાની બે વધેલી બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક એક વહેંચાઈ જતા 2010ની જેમ ભાજપાએ 31, કોંગ્રેસ 11 તેમજ અપક્ષના ફાળે એક બેઠક મેળવી હતી. પરિણામો જાહેર થતા જ વિજયી ઉમેદવારોના વિજય સરઘસો અને સમર્થકોના જયઘોષથી કોલેજ સંકુલ સહિત સમગ્ર રોડ ગુંજી ઉઠ્યા હતા.